वैश्विक कोरोना महामारी में अनेक सामाजिक अने स्वैच्छिक संस्थाओं आवी हती लोकोना वाहरे। विराज ग्रुप अने पालिकाना उपप्रमुख द्वारा छेल्ला 100 दिवसथी आयुर्वेदिक उकाळानुं विनामूल्ये करायुं हतुं वितरण। तो 101मा दिवसे बगवाड़ा दरवाजा खाते उकाळा कैम्पना समापन प्रसंगे वहीवटी तंत्रे नोंध लई मुलाकात लीधी हती। डिजास्टर रिस्क रिडक्शन अंगेनी तालीमनुं करायुं आयोजन। कुदरती के मानव सर्जित आपत्ति में जानमाल ने ओछा में ओछू नुकसान थाय ते माटे कर्मचारी अने अधिकारी ने अपाई रही छे तालीम। श्री ब्रह्म समाज सेवा ट्रस्ट मेहसाणा ना संचालन थकी आपवामां आवी रही छे तालीम। गुजरात फिल्म जगत में प्रसरू शोक नुं मोजुं। रामलखन की जोड़ी गणाता एवं महेश नरेश कनोडिया नुं थयुं निधन। तो पाटणना तेओना चाहकों द्वारा तेओनी सेवानी सुवास ने करी याद। नमस्कार, पीटीएन न्यूज में आप सर्वे नु स्वागत है। हूँ छु पार्थिव जोशी और हवे जोईशु आजना समाचार विगतवार। पाटण शहर में कोरोना नु संक्रमण दिन प्रतिदिन वधी रह्यु छे, त्यारे आ संक्रमण ने शहरीजनों में अटकावा आरोग्य तंत्र सहित शहर की सेवाभावी संस्थाओं राजकीय पार्टीओं नी साथे साथे अनेक लोको द्वारा प्रयत्नों करवामां आवी रह्या छे। त्यारे पाटण शहर विविध विस्तारों में आयुर्वेदिक जड़ीबूटीओ मांथी तैयार करायेला उकाळानुं विनामूल्ये विलाज ग्रुप द्वारा वितरण करवामां आवी रह्युं छे। अने पाटण शहेरमां दिन प्रतिदिन वधी रहेला कोरोनाना संक्रમણને અટકાવવા અને લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા છેલ્લા 101 દિવસથી વિલાજ ગ્રુપ દ્વારા ઉકાળાનું વિતરણ અવિરતપણે વિતરણ કરવામાં આવતા સરકારી તંત્રએ પણ તેની નોંધ લીધી હતી। ત્યારે કોરોનાના વાયરસની મહામારીને લઈને સમગ્ર દેશભરમાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા છે। આ મહામારી સામે હજુ સુધી કોઈપણ જાતની રસી કે દવા શોધાઈ નથી, ત્યારે હાલમાં કોરોના વાયરસથી બચવા માટે આયુર્વેદિક ઉકાળો એકમાત્ર ઉપાય છે। ત્યારે સમગ્ર રાજ્યભરમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પાટણ શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે વિરાજ ગ્રુપ ઓફ પાટણ અને પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કર દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં દરરોજ સવારે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તેમજ હોમિયોપેથિક દવાનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે। જે દરમિયાન પાટણ શહેરના વિવિધ વિસ્તારો, મહોલ્લા, પોળો તેમજ હાઈવે માર્ગોની સોસાયટીઓમાં પણ આ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધી અંદાજિત 5000 જેટલા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 50000થી પણ વધુ લોકોએ આ ઉકાળાનું સેવન કરી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે છેલ્લા 100 દિવસથી આ સેવાકીય કાર્ય અવિરતપણે ચાલુ છે। ત્યારે આજે 101મા દિવસે પાટણ શહેરના હાર્દસમા બગવાડા દરવાજા ખાતે આ ઉકાળાનું વિતરણ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ શહેર જિલ્લા વિકાસ અધિકારી ડીકે પારેખ, યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જે જે વોરા, NGS કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર JH પંચોલી તેમજ ધરપુર મેડિકલ કોલેજના ડીન સહિત સિદ્ધનાથ મહાદેવના પૂજારી આતુભાઈ રાવલ સહિતના મહાનુભાવોએ આ કેમ્પની મુલાકાત લઈ લાલેશ ઠક્કર દ્વારા કરવામાં આવી રહેલા સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું। ત્યારે પાલિકાના ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કર પણ હાજર રહી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાલેશ ઠક્કરે અવિરતપણે ચાલી રહેલા ઉકાળાના કેમ્પને 101મા દિવસે સમાપન કરવાની જાહેરાત કરવાની સાથે આ કેમ્પની વહીવટી તંત્રએ નોંધ લઈ તેઓએ પણ રૂબરૂ મુલાકાત લીધી હોવાનું જણાવ્યું હતું। સમગ્ર દુનિયાની અંદર અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે। આ મહામારીમાંથી લોકો મુક્ત થાય તેના માટે સમગ્ર દુનિયાની સરકારો અને સેવાભાવી સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે। પાટણની અંદર પણ કોરોનાનું સંક્રમણ વધારે હતું। પાટણમાં
વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકો આ મહામારીમાંથી બહાર આવે એના પ્રયત્નો થઈ રહ્યા છે. અમારા વિલાજ ગ્રુપ દ્વારા પણ આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથિક દવા મફત આપવાનો કાર્યક્રમ શરૂ કરેલો. આજે એ કાર્યક્રમને 100 દિવસ પૂરા થઈ અને 101મો દિવસ છે. 101મા દિવસે આજે બગવાડા દરવાજા ચોકમાં કાર્યક્રમ રાખ્યો છે. મારા માટે આનંદની વાત એ છે કે આજના કાર્યક્રમની અંદર DDO સાહેબ, પારેખ સાહેબ હાજર રહ્યા, ધારપુર મેડિકલ કોલેજના ડીન ગોસ્વામી સાહેબ હાજર રહ્યા, યુનિવર્સિટીના કુલપતિ વોરા સાહેબ હાજર રહ્યા, પોલીસ તંત્રની અંદરથી PI PSIની હાજરી હતી, સાધુ સંતો પણ હાજર રહ્યા, યુનિવર્સિટીમાંથી પંચોલી સાહેબ રૂબરૂ હાજર રહ્યા, સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય ટીમમાંથી પરમાર સાહેબ રૂબરૂ હાજર રહ્યા. આમ સમગ્ર વહીવટીતંત્ર, સાધુ સંતો અને રાજકીય આગેવાનો હાજર રહી અને આજે અમારા વિલાજ ગ્રુપને આશીર્વાદ આપ્યા છે. ભવિષ્યની અંદર પણ વિલાજ ગ્રુપ દ્વારા પાટણની પ્રજાની ચિંતા કરી અને આવાને આવ્યા કાર્યક્રમો અમે ચાલુ રાખીશું અને પાટણની પ્રજાનો આવોને આવો અમને સહકાર મળતો રહેશે તેવી મને આશા છે. ગુજરાતમાં પોલીસ તંત્રના DIGએ સમગ્ર રાજ્યમાં 21 ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી રન ફોર યુનિટી અને પોલીસ ફ્લેગ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી DYSP સોનારાના માર્ગદર્શન હેઠળ આજે પોલીસ હેડક્વાર્ટરથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ પોલીસ તંત્રના તમામ અધિકારીઓ, પોલીસ કર્મીઓ તેમજ પાટણના તાલીમ લઈ રહેલા પોલીસ કર્મીઓ હેડક્વાર્ટરથી દોડની શરૂઆત કરી હતી અને પાટણ શહેરના રાજમાર્ગો પર ફરી પોલીસ હેડક્વાર્ટર ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે DYSP સોનારાએ રન ફોર યુનિટી અને પોલીસ ફ્લેગ અંગે પોતાના પ્રતિભાવ કંઈક આ રીતે વ્યક્ત કર્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામ 21મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધીના દિવસો દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવેલા, જેમાં પોલીસ ફ્લેગ ડે નિમિત્તે, તેમાં પોલીસ સંપણા દિનની પણ ઉજવણી કરવામાં આવેલ અને પોલીસ ફ્લેગ ડે નિમિત્તે આ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 350થી વધારે કોલેજો જોડાયેલી છે, જેમાં પાટણ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓને આવરી લે છે અને જિલ્લાઓના વિદ્યાર્થીઓ પણ યુનિવર્સિટીમાં અવારનવાર પોતાના કામ માટે આવતા હોય છે. ત્યારે પાટણ યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગો આવેલા છે, જેમાં આવવા જવા માટે અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઈ રિક્ષાનું ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું, જે ઈ રિક્ષા યુનિવર્સિટીના કોઈપણ ડિપાર્ટમેન્ટમાં જવું હોય તો નજીવા દરે લઈ જતી હતી. પરંતુ લોકડાઉન દરમિયાન યુનિવર્સિટીના મોટાભાગના ડિપાર્ટમેન્ટ બંધ હોય આ ઈ રિક્ષા બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે હવે કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકારે તબક્કાવાર અનલોક જાહેર કર્યું હતું અને યુનિવર્સિટીના ઘણા ડિપાર્ટમેન્ટ સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવ્યા છે. તેમ છતાં હજુ સુધી આ ઈ રિક્ષા શરૂ થઈ નથી, જેને કારણે વિદ્યાર્થીઓને ખાનગી રિક્ષાઓમાં મસમોટા ભાડાઓ આપીને જવાની ફરજ પડી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી દ્વારા ચાલુ કરવામાં આવેલ ઈ રિક્ષાઓ ફરી શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ ઉઠવા પામી છે. સાધનપુર બાજુથી આવું છું તો મેં અહીંયા આવીને જાણ્યું કે યુનિવર્સિટીએ ઈ રિક્ષા ચાલુ કરી છે, તો હું અહીંયા આવીને જાણ્યું તો મેં પૂછ્યું તો પણ અહીંયા આવી કોઈ સુવિધા છે નહીં, તો મારે છેક છેલ્લા કેન્ટીન સાઈડ જવું હતું તો અમારે ચાલતા જવાનું આટલી ગરમીમાં કે એવી રીતના. કયા વિભાગમાં જવાનું છે? પરીક્ષા રિઝલ્ટ વિભાગમાં જવું છે મારે પૂછપરછ માટે. તો યુનિવર્સિટી આવી કંઈક સુવિધા ચાલુ કરી હતી તો અત્યારે કોઈ રિક્ષા કે એવું કંઈ દેખવા મળતું નથી, તો વિદ્યાર્થીઓને આવી અગવડતા ના પડે એના માટે યુનિવર્સિટીએ કંઈક યોગ્ય પગલાં ભરવા જોઈએ. ભારત વહેલી તકે કોરોના મુક્ત બને તે માટે દેવી પૂજક સમાજ દ્વારા આડબાઈ માતાજીની ધામમાં અનોખા અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા. ત્યારે આડબાઈ માતાજીના મંદિરની બાજુના ગૃહમંદિરમાં
છેલ્લા 40 વર્ષથી પટણી પૂનમ જોશી હડકાઈ માતાજીની ઉપાસના કરતા આવી રહ્યા છે, ત્યારે વૈશ્વિક કોરોનાની મહામારીને લઈને પાટણ વહેલી તકે કોરોના મુક્ત બને તે માટે પૂનમભાઈ જોશીએ 23 દીવડાની આંગી કરી માં હડકાઈ માતાને રીઝવવાના પ્રાર્થના અને પૂજા પાઠ કર્યા હતા. 40 વર્ષથી હું પૂજા કરું છું મારા ઘરમાં, મંદિર છે મા હડકાઈ માતાનું, 1000 કોમ આવે એમની મનોકામના પૂરી થાય છે સાહેબ. આંગી કરી કોરોના વિશે મારી હડકાઈ માતાજી દરેક સમાજને કોહર વાંચે ને દરેક માતા સદબુદ્ધિ આલે ને કોરોનાથી મુક્તિ કરે. કોઈ મારી પાટણની પબ્લિકને કોઈ કોરોના વિશે કોઈ અંશ ના આવે, સદાય મારી પાટણની વસ્તી દર્દથી દૂર રાખે, મા માતાજી સદાય એમ રસ્તા રાખે. કુદરતી કે માનવ સર્જિત આપત્તિમાં સરકારના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ત્વરિત રિસ્પોન્સ આપી શકે અને આ રિસ્પોન્સથી જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા શુભ આશયથી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા કલેક્ટર કચેરી, ડિઝાસ્ટર શાખા અને પાટણના સહયોગથી પાટણ ખાતે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનની તાલીમ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા આપવામાં આવી રહી છે. આ તાલીમમાં પંચાયતી રાજ, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ શાખાના કર્મીઓ અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સંચાલન થકી વિષયના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે COVID-19ની આદર્શ માર્ગદર્શિકાને ધ્યાનમાં લઈ પાટણ જિલ્લાના 250-300 જેટલા કર્મચારીઓ, અધિકારીઓ અને 2-2 દિવસની 25 તાલીમાર્થીઓની બેચમાં પ્રેક્ટિકલ અને પ્રવૃત્તિલક્ષી તાલીમ વિષય તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે NIDM ના વિષય નિષ્ણાતો દ્વારા GSDM દ્વારા તાલીમ મેળવેલ તજજ્ઞ અમિતભાઈ દવે, શાંતિભાઈ જોશી, રીટાબા જાડેજા, દિનેશભાઈ વિરડિયા દ્વારા લાયન્સ ક્લબ હોલ પાટણ ખાતે અધિકારી અને કર્મચારીઓની તાલીમ અપાઈ રહી છે. આ તાલીમનો મુખ્ય આશય કુદરતી કે માનવ સર્જિત આપત્તિમાં લાઇન ડિપાર્ટમેન્ટનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા એમના સહયોગથી આપત્તિ વ્યવસ્થાપન અને DRR આપત્તિ જોખમ નિવારણની 2 દિવસીય કાર્યશાળા છે, જેની અંદર આપત્તિ પહેલાં, આપત્તિ દરમિયાન અને આપત્તિ પછી કયા પ્રકારના શમનના પગલાઓ ભરવા જોઈએ એની તાલીમ આપવાના કાર્યક્રમો કાર્યરત છે, જેની અંદર 5 વિભાગો સાથે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ, આ બધા વિકાસ વિભાગના કર્મચારીઓને આ 2 દિવસીય તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને ઓછામાં ઓછું જોખમ આપણે ટાળી શકીએ, એને અટકાવી શકીએ એના માટેની તાલીમ આપવામાં આવે છે. પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 2588 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, તો પાટણ શહેરમાં કુલ 33 મોત થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 67 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે. તો પાટણ શહેરમાં ગતરોજ અલગ અલગ વિસ્તારમાં 3 જેટલા કોરોના પોઝિટિવના કેસો નોંધાયા હતા, તો શહેરમાં કુલ આંક 1029 પર પહોંચ્યો હતો. તો પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 14 જેટલા કેસો નોંધાવા પામ્યા હતા. ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી. તો કોરોના પોઝિટિવ આવેલા તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઈઝ પણ કરવામાં આવ્યા હતા. આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લા માટે ચિંતાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. પાટણ શહેરમાં ચાલુ સારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને મોટાભાગના વિસ્તારોમાં અને ધાર્મિક મંદિર પરિસરમાં જગતજનની જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ સમાં નવલી નવરાત મહોત્સવને સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી હતી. ત્યારે શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ વેરાઈ માતાજીના મંદિર પરિસર ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિના પર્વના સમાપનને લઈ દશેરા નિમિત્તે માતાજીનો હવન અને યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞની મંત્રોચ્ચાર વિધિ શહેરના જાણીતા વિદ્વાન પંડિતો દ્વારા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં શહેરની ધર્મપ્રેમી જનતાએ હવન યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જગજનની જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ સમા નવરાત્રિની આઠમ અને નોમ નિમિત્તે વિવિધ સમાજો દ્વારા પરંપરાગત અનુસાર માતાજીની પલ્લી ભરવામાં આવતી હોય છે, ત્યારે પાટણ શહેરના સ્વામી પરિવાર દ્વારા પણ વર્ષોથી પરંપરા અનુસાર આઠમ અને નોમના પવિત્ર દિવસે વીર મહારાજ અને કુળદેવી શ્રી સમોરા માતાજીની પલ્લી ભરવામાં આવી હતી. પાટણના સ્વામી પરિવારના સમાજના દ્વારા આઠમના પવિત્ર દિવસે શ્રી વીરદાદાના શ્રીફળ લાપસી અને ચોખાના નૈવેદ્યથી પલ્લી ભરવામાં આવી હતી, તો નોમના દિવસે કુળદેવી શ્રી સમોરા માતાજીને શ્રીફળ રોટલી વડા પૂરી અને જલેબીના નૈવેદ્ય ધરાવી વર્ષોની પરંપરા અનુસાર પૂજા અર્ચના અને આરતી સાથે વિશ્વ કલ્યાણ માટેની કામના વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે હાલમાં ફેલાયેલી કોરોનાની મહામારી વહેલી તકે નાબૂદ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. રાધનપુર નગરપાલિકા દ્વારા બાકી વીજ બિલ ભરવામાં ન આવતા કચેરીનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું. નગરપાલિકા પાસે ઘણા સમયથી વીજ બિલના રૂપિયા 1.5 કરોડ જીબીના બાકી નીકળતા હતા, ત્યારે નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપતા કચેરીનું કામકાજ ઠપ થઈ જતા રાધનપુર શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વીજ બિલની બાકી નીકળતી રકમ ભરવામાં નહીં આવે તો વોટર વર્કર સ્ટ્રીટ લાઇટના કનેક્શનો પણ તબક્કાવાર કાપવાનું UGVCLના અધિકારીઓએ જણાવ્યું હતું. સીધાડા સુઈગામ હાઈવેના નાળામાં ટ્રક ફસાતા હાઈવે પર વાહન વ્યવહાર અટવાઈ જવા પામ્યો હતો, ત્યારે દાલડી નજીક નાળામાં પડેલું બકોરું રાતોરાત મોટું થઈ જતા ટ્રક ફસાઈ જવા પામી હતી. તો હાઈવેના નાળામાં ટ્રક ફસાતા વાહન વ્યવહાર ઠપ થઈ જવાના સમાચાર મળતા માર્ગ અને મકાનના કર્મચારીઓ દોડતા થયા હતા, ત્યારે હાઈવે પર આ નાળાની દિવાલનું કામ એક માસ અગાઉ કરવામાં આવ્યું હતું, છતાં આ બાકોરું પડતા ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કુરેજાથી પીપરાણા તરફ જતી નર્મદા કેનાલમાં યુવક યુવતીની લાશ તરતી જોવા મળી હતી, ત્યારે ગ્રામજનો દ્વારા આ અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી બંને યુવકોની લાશ બહાર કાઢી PM અર્થે ખસેડવામાં આવી હતી, ત્યારે મૃતક યુવક મેહુલ સોમાજી ઠાકોર હારીજ ગામનો અને પાયલબેન ઠાકોર થરોડ ગામની હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાત ફિલ્મ જગતને તેમજ ગુજરાતી ગીતોને આગવી ઓળખ આપનાર ગુજરાતનું ગૌરવ એવા કરજણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના શહેનશાહ તેમજ મિલેનિયમ મેગાસ્ટારની બિરુદથી સન્માનિત ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર તેમજ જેમની ફિલ્મો આજે પણ આપણને જોવી ગમે તેવા અતિપ્રિય લોકલાડીલા સુપરસ્ટાર નરેશ કનોડિયાનું આજરોજ 77 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થવા પામ્યું છે, ત્યારે તેમના ચાહકો ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે રાજેન્દ્ર હિરવાણિયાએ આ લોકડાઉનના ઘણા બધા મહાન પુરુષો તેમજ દેશના વડાપ્રધાન સહિત નરેશ મહેશની પ્રતિકૃતિ દોરી તેઓને ભેટ આપવા માંગતા હતા, પરંતુ આ પ્રતિકૃતિ ભેટ આપી શક્યા ન હતા. ત્યારે તેમણે આ પ્રતિકૃતિ આગળ શ્રદ્ધાંજલિ અર્પી પોતાની પ્રતિક્રિયાઓ કંઈક આ રીતે વ્યક્ત કરી હતી. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાએ સમગ્ર ગુજરાતના લોકોમાં હૃદય સ્થાન પામેલ છે. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનું હું એક વર્ષોથી એમનો પ્રેમી રહેલો છું. એમના મેં લોકડાઉનમાં પણ એમનું સરસ મજાનું ચિત્ર દોર્યું હતું, જે ચિત્ર પણ શ્રી હિતુભાઈ કનોડિયાને ખૂબ જ પસંદ આવ્યું હતું, અને ટૂંક સમયમાં મેં સાહેબની મુલાકાત લેવાના હતા, પણ આ ગોઝારી ઘટનાથી અમે સાહેબને મળી શકવાના નથી. આજે આ હું ચિત્ર દોર્યું છે તો હું એમના આજે એમના અવસાન નિમિત્તે હું આ ચિત્ર થકી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. પાટણના પૂર્વ સાંસદ અને
સંગીતકાર એવા શ્રી મહેશભાઈ કનોડિયાનું 25 ઓક્ટોબરના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના અવસાનના 2 દિવસ બાદ તેમના નાનાભાઈ અને ગુજરાતી ફિલ્મોના શહેનશાહ, મિલેનિયમ સુપરસ્ટાર અને કરજણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી એવા શ્રી નરેશ કડોયાનું પણ આજે દુઃખદ નિધન થયું છે. તેમના નિધનથી સમગ્ર સંગીત પ્રેમીઓ, ફિલ્મ જગત અને પાટણના તમામ નાગરિકો દુઃખની લાગણી અનુભવે છે. આજે તેમના દુઃખદ નિધનથી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના દુઃખદ અવસાનથી ફિલ્મ જગતે એક સારા અભિનેતા અને સારા સંગીતકાર ગુમાવ્યા છે. તેમના પર કનોડિયા પરિવાર પર આવી પડેલ આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને આ સંગીત પ્રેમી શ્રી નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું. તો ડૉક્ટર હિંમતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે મહેશ અને નરેશ કનોડિયા રામ લક્ષ્મણની જોડી હતી. જ્યારે પાટણમાં આવે ત્યારે તેઓને મળવા જતા હોવાનું જણાવી મહેશ નરેશ ગરીબો માટે ફંડફાળો એકત્રિત કરવા કાર્યક્રમો કરતા હોવાનું જણાવ્યું હતું. મહેશ નરેશ કનોડિયાનું અચાનક 2 જણનું સાથે અવસાન થયું અને એનાથી અમને આઘાત લાગ્યો છે. પોતે પાટણની સેવા પણ કરી છે, સાંસદ તરીકે 5 વખત ચૂંટાયેલા છે અને પાટણ માટે અમને ઘણો પ્રેમ હતો. હું એમના 50 વર્ષથી એમનો જો પ્રોગ્રામ જોઉં છું, જે જ્યારે બી પાટણમાં આવતા અને વાડીમાં જ્યારે ઉતરતા ત્યારે વાજિંત્ર ઘોડાગાડીમાંથી હું ઉતારતો હતો, ઘોડાગાડીમાંથી હું ઉતારતો હતો. અને મેં પણ એમનો પ્રોગ્રામ ઘણી વખત જોયો છે અને એવા સ્વભાવ એવા હતા, કોઈ બી જગ્યાએ ફંડ ફાળામાં મદદ કરવી હોય તો એમનો પ્રોગ્રામ પોતે કરતા. અને આ 2 ભાઈઓ એટલે રામ લક્ષ્મણની જોડી કહેવાય, કારણ કે વર્ષોથી સાથે હતા એટલે સારો એવો પ્રેમ બંને જોડે હતો. આવો પ્રેમ લગભગ જોવા ના મળે અને એ સાથે આ 2 જણ જાય એની ખરેખર મને તો ઘણા બહુ આઘાત લાગ્યો છે. મનસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણમાં જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે તેમણે જનતા હોસ્પિટલમાં 1 એમ્બ્યુલન્સ ગાડી તેમજ સોનોગ્રાફી મશીન માટે ભેટ સ્વરૂપ આપી હોવાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેઓ 4 વખત પાટણમાંથી સંસદ સભ્ય બની શહેરની ખૂબ જ સેવા કરી હોવાનું પણ જણાવ્યું હતું. મહેશભાઈ કનોડિયા જ્યારે અહીંયા સાંસદ હતા ત્યારે પણ તેઓની પણ અંદર ગરીબ દર્દીઓ માટે પણ ખૂબ જ લાગણી હતી અને અમે એમને એક રજૂઆત કરી કે અહીંયા પણ આપણે ગરીબ દર્દીઓને બહુ નીચા દરે આપણે અહીંયા સેવાઓ આપીએ છીએ તો એને મદદરૂપ થાય તે માટે આપ થોડીક આ જનતા હોસ્પિટલને પણ મદદ કરો, તમારી જે સંસદ સભ્યની ગ્રાન્ટ આવે છે તો એમની અંદરથી. તો તેઓએ તરત જ અમને એક પાટણ જનતા હોસ્પિટલને ઇનોવા એમ્બ્યુલન્સ પણ આપી અને એક સોનોગ્રાફી મશીન જે રેડિયોલોજીસ્ટ વિભાગની અંદર વપરાય છે એ મશીન પણ લગભગ 15-1 લાખનું અને 15 લાખની ઇનોવા એમ્બ્યુલન્સ બંને મહેશભાઈએ અહીંયા આપેલા. આજે ખરેખર એમની યાદ પણ અહીંયા ઊભી છે અને છે જ આ હોસ્પિટલ. બહુ ભારે અહીંયા દુઃખ સાથે આજે સમાચાર જાણ્યા કે મહેશભાઈની વિદાયની સાથે સાથે આજે નરેશભાઈએ પણ અલવિદા લીધી છે. ખૂબ જ દુઃખ સાથે આજે અમને ખૂબ જ આઘાત લાગ્યો છે. આ જે જોડી હતી મહેશ નરેશની રામ લક્ષ્મણ જેવી, એ જોડી એ પાટણની અંદર વર્ષો સુધી મહેશભાઈએ સંસદ સભ્ય તરીકે ખૂબ જ કામ કર્યું છે અને નરેશભાઈ પણ એમની ચૂંટણીમાં કાયમ માટે અહીંયા સાથે સાથે રહેતા, અમે લોકો અહીંયા બધા સાથે એમની સાથે ખભે ખભો મિલાવીને એમનો પ્રચાર કરતા અને 4-4 વખત પાટણની અંદર તેઓ સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. પાટણની અંદર રેલવેનો એક મોટામાં મોટો પ્રશ્ન હતો, એ પ્રશ્નની માટે મહેશભાઈએ
તો આ લોકસભાની અંદર ખૂબ જ મહેનત ઉઠાવી, ખૂબ જ ચર્ચાઓ કરી અને દિલ્હીથી પણ બધા મોટા મોટા મંત્રીઓને પણ લઈ પાટણની અંદર આવ્યા અને પાટણની અંદર આ રેલવેનું ભગીરથ કાર્યની શરૂઆત પણ મહેશભાઈએ જ કરાવી હતી. તેમને પણ પાટણની જનતા કોઈ દિવસ ભૂલી શકે તેમ નથી. મહેશભાઈ નરેશભાઈ બંને જણા આખા ભારતની અંદર પ્રખ્યાત તો છે પણ દેશ વિદેશોમાં પણ એમનું બહુ મોટું નામ છે. તેઓની ચારેય બાજુ સુવાસ ફેલાયેલી છે. મહેશભાઈએ સંગીતની અંદર ખૂબ જ નામના મેળવી છે, તેવી રીતે નરેશભાઈએ પણ રૂપેરી પડદે સિનેમાઓની અંદર એમના પિક્ચરો એટલા બધા બની ગયા છે કે છેલ્લા 50 વર્ષથી તેઓએ પોતાનું સામ્રાજ્ય આખા ભારતની અંદર જમાવ્યું હતું. તો નરેશભાઈ જેવા અને મહેશભાઈ જેવા બંને પુણ્ય આત્માઓને અમે પાટણ વતી ખૂબ જ દુઃખભરી લાગણીથી એઓને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને તેઓની યાદ હંમેશા અહીંયા પાટણમાં ગુંજતી રહેશે એવી ભાવ. તેરે બિના કુછ કહી ના, તેરે બિના ભી ક્યા જીના, તેરે બિના ભી ક્યા જીના, ઓ સાથી રે, તેરે બિના ભી ક્યા જીના. સવશ મહાદેવ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વૈશ્વિક કોરોના મહામારીમાં અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ આવી હતી લોકોના વાહરે. વિરાજ ગ્રુપ અને પાલિકાના ઉપપ્રમુખ દ્વારા છેલ્લા 100 દિવસથી આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે કરાયું હતું વિતરણ. તો 101મા દિવસે બગવાડા દરવાજા ખાતે ઉકાળા કેમ્પના સમાપન પ્રસંગે વહીવટીતંત્રએ નોંધ લઈ મુલાકાત લીધી હતી. ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન અંગેની તાલીમનું કરાયું આયોજન. કુદરતી કે માનવ સર્જિત આપત્તિમાં જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે કર્મચારી અને અધિકારીઓને અપાઈ રહી છે તાલીમ. શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સંચાલન થકી આપવામાં આવી રહી છે તાલીમ. ગુજરાત ફિલ્મ જગતમાં પ્રસરૂ શોકનું મોજું. રામલખનની જોડી ગણાતા એવા મહેશ નરેશ કનોડિયાનું થયું નિધન. તો પાટણના તેઓના ચાહકો દ્વારા તેઓની સેવાની સુવાસને કરી યાદ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.